श्री स्वामी नारायण भगवान की जय। श्रीमद भगवद गीता में जे बीजू प्रस्थान गणाय छे वेदांत दर्शन नू, एमा कई रीते अक्षर पुरुषोत्तम दर्शन समायु छे एनी चर्चा करीशू। श्रीमद भगवद गीता ए महाभारत में समायेलो ग्रंथ छे। उपनिषदों अने भगवद गीता में तफावत क्या पड़े छे? आपणे एम समझिए कि उपनिषदों वाक्यों एक वैज्ञानिक सिद्धांतों जेवा छे अने श्रीमद भगवद गीता ए सिद्धांतों ने जीवन सुधी लावी आपे छे। अर्जुन महारथी छे, महायोद्धा छे, परंतु एना जीवननी अंदर ज्यारे कर्तव्य बजावानी वात आवी अने पोताना जीवन में एक प्रश्न उभो थयो, ए कर्तव्य निष्ठामांथी चूक्यो, पाछो पड्यो, रड़वा लाग्यो, धनुषबाण छोड़ी दीधा, रथनी पाछळ जईने बेसी गयो, एवा समयनी अंदर एने एक जीवननो प्रश्न ज्यारे उभो थयो त्यारे भगवान श्री कृष्णे जे तत्वज्ञान समझावीने एने उभो कर्यो छे એના કર્તવ્ય માટે, એ તત્વજ્ઞાન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે એ આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં અક્ષર પુરુષોત્તમ દર્શન। હવે ભગવદ્ ગીતાના 18 અધ્યાયો છે અને 700 શ્લોક છે, પરંતુ અહીંયા આપણે 8મા અધ્યાયથી અક્ષર પુરુષોત્તમ દર્શનને સમજવા માટે પ્રયત્ન કરીએ। આઠમા અધ્યાયના પહેલા જ શ્લોકમાં અર્જુને એક પ્રશ્ન પૂછ્યો છે, કિમ તત્ બ્રહ્મ। આ રીતે શરૂઆત થાય છે, અધ્યાયની જ શરૂઆત આ શબ્દોથી છે, કિમ તત બ્રહ્મ, એટલે કે તે બ્રહ્મ શું છે। હવે આ અર્જુનનો જે પ્રશ્ન છે એને જરા ઊંડાણથી સમજીએ, શબ્દો આપ જોઈ શકો છો, તે બ્રહ્મ શું છે, તત એટલે તે। આનો અર્થ એવો થયો કે અર્જુન જ્યારે આ પ્રશ્ન પૂછે છે એની પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ કંઈક બ્રહ્મ તત્વ વિશે વાત કરી હશે અને અર્જુનને ન સમજાય અને અર્જુને આ પ્રશ્ન પૂછ્યો હશે, કિમ તત બ્રહ્મ, તે બ્રહ્મ શું છે। તો શું કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ? તો આ 8મા અધ્યાયનો પહેલો શ્લોક છે, એની પહેલાં 7મા અધ્યાયના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે જરા મરણ મોક્ષાય માં આશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તદ વિદુહ। ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે જરા એટલે વૃદ્ધાવસ્થા અને મરણ એટલે મૃત્યુ, એમાંથી છૂટવા માટે જે વ્યક્તિઓ ભગવાનના શરણે જાય છે, માં આશ્રિત્ય યતંતીએ અને સાધના કરે છે, આવી વ્યક્તિઓ તે બ્રહ્મ તદ્વિદુ હોય। ખાસ તમે બ્રહ્મ શબ્દ ઉપર ધ્યાન આપજો, અર્થ તો ભગવાન શ્રી કૃષ્ણ કહેવાના છે, તે બ્રહ્મ તદ્વિદુ હોય, એ વ્યક્તિઓ બ્રહ્મને જાણે। એટલે 8મા અધ્યાયમાં તરત અર્જુને પ્રશ્ન પૂછ્યો, કિમ તત બ્રહ્મ। પણ એવું નથી કે ભગવાન શ્રી કૃષ્ણ 7મા અધ્યાયના અંતમાં જ એક જ વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને બ્રહ્મતત્વની વાત કરી હોય। ભગવાન શ્રી કૃષ્ણ તો ગીતાનો આરંભ થાય છે એમના ઉપદેશોનો 2 અધ્યાયમાં, ત્યારથી લઈને બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને અર્જુનને સમજાવી રહ્યા છે। દાખલા તરીકે 2 અધ્યાય છે શ્રીમદ ભગવદ્ ગીતાનો, એ 2 અધ્યાયના અંતમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો આવે છે। સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિતા પ્રજ્ઞા યસ્ય સહ, જેની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, વિચારો સ્થિર હોય એના લક્ષણો। દુનિયામાં મોટાભાગના પ્રશ્નો છે એ વૈચારિક અસ્થિરતાના પ્રશ્નો છે, નિર્ણયો ન લઈ શકવા, શંકામાં રહેવું, આ બધા વૈચારિક અસ્થિરતાના પ્રશ્નો છે। અર્જુન
એવી વૈચારિક અસ્થિરતામાં હતો અને એને પ્રશ્ન પૂછ્યો હતો, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, સ્થિતધી કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે શ્રી કૃષ્ણ, સમાધિનિષ્ઠ સ્થિતપ્રજ્ઞના લક્ષણો શું છે? કા ભાષા, ભાષા એટલે લક્ષણો. અને કેવળ એને આટલા જ શબ્દોમાં પ્રશ્ન નથી પૂછ્યો, એ જીવંત વ્યક્તિમાં પ્રશ્ન પૂછે છે. સ્થિતધી કિમ પ્રભાષેત, એ કઈ રીતે બોલતો હોય? આનો અર્થ એ થયો કે સ્થિર બુદ્ધિવાળી વ્યક્તિઓ બોલતી પણ હોય છે. સ્થિતધી કિમ પ્રભાષેત, કિમાસીત એ કઈ રીતે બેસતો હોય, વ્રજેત કિમ એ કઈ રીતે ચાલતો હોય. તો સમાધિનિષ્ઠ પુરુષો કેવળ બેઠા જ હોય, કંઈ ક્રિયા કરતા જ ન હોય, ધ્યાન જ કરતા હોય એમ નથી. અર્જુને તો એ કઈ રીતે ચાલતા હોય, કઈ રીતે બોલતા હોય એમાં તમે મને સમજાવો, આવો પ્રશ્ન પૂછ્યો છે. એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણએ 18 શ્લોકોમાં સુંદર ઉત્તરો આપ્યા છે કે એના જીવનનું વલણ કેવું હોય. તો પ્રજાહતી યદા કામાન, બધી જ કામનાઓને, લૌકિક કામનાઓનો ત્યાગ કરીને જીવન જીવતો હોય, જેના જીવનની અંદર ક્રોધ ન હોય, માન ન હોય, સમભાવ હોય, આ પ્રકારના શબ્દો આપીને, જુદા જુદા દૃષ્ટાંતો આપીને, કાચબાનું દૃષ્ટાંત આપે છે કે જેમ કાચબાને અડી એને એના પગને મોઢુંને બધું સંકેલી લે, એ રીતે જે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓનો સંકેલી લે તો સમજવું એ સ્થિતપ્રજ્ઞ છે. આ રીતે વાત કરતાં કરતાં બધું જ પૂરું થયું એનો ઉપસંહાર ભગવાન શ્રી કૃષ્ણ પોતે કરે છે 18 શ્લોકો બોલીને. એના છેલ્લા શ્લોકની અંદર, બીજા અધ્યાયનો 72મો શ્લોક છે, એમાં પહેલી વાર ભગવદ્ ગીતામાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો છે, જે અત્યારે આપણે એનો વિચાર કરીએ છીએ. ઉપસંહાર કરે છે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણોનો અને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતી. હે અર્જુન, આ મેં જે લક્ષણો સ્થિતપ્રજ્ઞના, સમાધિનિષ્ઠ પુરુષના જે લક્ષણો કહ્યા, એને બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મની સ્થિતિ કહેવામાં આવે છે. બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિ. બ્રહ્મની સ્થિતિ એટલે શું? બ્રહ્મની જીવન પદ્ધતિ. બ્રહ્મ આ પ્રકારનું જીવન જીવતા હોય છે. હવે અત્યારે એ વાક્ય ઉપર આપણે વધારે વિચાર નથી કરવો, અત્યારે આપણે એટલું જ સમજીએ, ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને ઉપદેશ આપે છે. ત્રીજા અધ્યાયનો 15મો શ્લોક છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણએ ફરીથી બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો. તસ્માત સર્વગતમ બ્રહ્મ, આ બ્રહ્મ છે એ સર્વગત એટલે બધે જ વ્યાપીને રહ્યું છે. ચોથા અધ્યાયનો 24મો શ્લોક છે, એના એક જ શ્લોકની અંદર 6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિહિ, બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, બ્રહ્મેવ તેન ગંતવ્યમ, બ્રહ્મકર્મ સમાધિના. 6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ ચોથા અધ્યાયનો આ 24મો શ્લોક છે. પાંચમા અધ્યાયના 21મા શ્લોકમાં ફરી બ્રહ્મ શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે અને વાક્ય એવું બોલે છે, સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. જે વ્યક્તિ બ્રહ્મના યોગથી યુક્ત બને છે એને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી છઠ્ઠો અધ્યાય, જેમાં યોગીના લક્ષણ છે, યોગના લક્ષણ છે, યોગ સાધનાનું નિરૂપણ કર્યું છે, એમાં પણ એમ કહેવામાં આવ્યું કે યોગી બ્રહ્મભૂત બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતી. જો બ્રહ્મ શબ્દ સંભળાય છે ને. અને સાતમા અધ્યાયમાં મેં પહેલાં કહ્યું એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જરા મરણ મોક્ષાય માં આશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તદ્વિદુઃ. પાછો બ્રહ્મ શબ્દ આવ્યો. વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવન જીવવાની પદ્ધતિ સમજાવે છે. એટલે અર્જુનને થયું કે ભગવાન શ્રી કૃષ્ણ આ શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે અને મને કહી રહ્યા છે, એટલે એને આઠમા અધ્યાયમાં આ પ્રશ્ન પૂછ્યો, કિમ તત્ બ્રહ્મ. આઠમા અધ્યાયનો પહેલો શ્લોક એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનું લગભગ મધ્ય,
700 શ્લોકોની ગીતા છે અને આ લગભગ 310મો શ્લોક છે. અડધી ગીતા પૂરી થઈ ગઈ. હા, ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયથી બ્રહ્મની વાત કરે છે અને પહેલાં એ પૂછ્યું 8મા અધ્યાયમાં કે તમે મને બ્રહ્મની વાત કરો છો પણ છે શું એ તો કહો. ખરેખર ભગવાન શ્રી કૃષ્ણને થયું હશે કે એલા બીજા અધ્યાયમાં પૂછવું જોઈએ. મને તો એમ કે તું માથું હલાવે છે એટલે સમજતો હોઈશ બધું. તો મેં તો કેટલા ઉત્સાહમાં એક એક શ્લોકમાં 6-6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો. પણ સ્વાભાવિક છે કે શરૂઆતના શ્લોકો, શરૂઆતના અધ્યાયોમાં તો અર્જુન રડે છે. રડતા માણસને કોઈ સમજાવતું હોય ને તો સમજાવનારને ખબર હોય કે એ શું સમજાવે છે, પણ પહેલાંને કંઈ જ ન ખબર પડે. એ હા એ પાડતો હોય, કદાચ ના એ પાડતો હોય. ધીમે ધીમે એની મૂંઝવણ દૂર થાય છે એટલે એને પ્રકાશ થાય છે અંદર. એને લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ એક અગત્યના તત્વની વાત કરે છે. એને લાગ્યું કે આ શબ્દ કંઈક ભગવાન માટે પણ હોય એવું નથી લાગતું, ને તો અર્જુન પ્રશ્ન ન પૂછે. એને જો લાગ્યું કે આ પરમાત્માની જ વાત છે તો આ પ્રશ્ન જ ન આવત. એટલે એને પૂછ્યું કિમ તત્ બ્રહ્મ. એટલે જો આ વાક્યમાં અર્જુનનો પ્રશ્ન છે એમાં તત શબ્દ છે અને ગુજરાતીમાં તે બ્રહ્મ શું, એ એક તે શબ્દ છે ને, એટલે કેટલી બધી વાત એ એને યાદ કરી છે અહીંયા. કે તમે મને જે વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને જે તત્વ સમજાવવા માગો છો એ છે શું? એટલે હવે નવેસરથી વાત શરૂ કરવાની. બ્રહ્મ શબ્દનો અર્થ પૂછ્યો એટલે સ્વાભાવિક છે એને બ્રહ્મ શબ્દથી જવાબ તો ન જ અપાય. કોઈ માણસને આપણે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે કળશ એટલે શું, તો મારે એમ કહેવાય કે કળશ એટલે કળશ? તો એને કંઈ સમજાય જ નહીં. હવે તમે જુઓ નીચે અહીંયા દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્તર છે. 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં પ્રશ્ન છે કિમ તદ બ્રહ્મ. 8મા અધ્યાયના 3જા શ્લોકમાં જવાબ છે. એ જવાબમાં બ્રહ્મ શબ્દની જગ્યાએ એક બીજો શબ્દ વાપર્યો છે અને બીજો શબ્દ આપણા માટે એટલે આનંદપ્રદ છે કે ત્યાં આપણને અક્ષર પુરુષોત્તમ દર્શનના દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો અક્ષરમ બ્રહ્મ પરમ. જે અક્ષર છે એ જ બ્રહ્મ છે. બંને શબ્દોને ભેગા કરીએ એટલે એને અક્ષર બ્રહ્મ કહેવાય. એટલે આ તત્વના ત્રણ નામ પડે છે, અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આ બધા શબ્દો વાપર્યા, પણ અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જોઈએ છીએ એટલે ભગવાન શ્રી કૃષ્ણે બહુ સ્પષ્ટ શબ્દમાં બ્રહ્મ શબ્દના પર્યાય તરીકે એટલે કે એ જ અર્થવાળો બીજો શબ્દ આપ્યો. હવે એમણે વિચાર કર્યો કે પાછો આ 18મા અધ્યાયમાં પૂછે નહીં કે અક્ષર શું છે, એટલે એમણે તરત જ એ જ અધ્યાયની અંદર 8મો અધ્યાય એમાં અક્ષરનો મહિમા કહ્યો છે. યદક્ષરમ વેદવિદો વદંતી વિશંતિ યદ યતયઃ વીતરાગાઃ યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. ભગવાન શ્રી કૃષ્ણના વાક્યો છે, શ્રીમદ ભગવદ્ ગીતાના વાક્યો છે. 8મા અધ્યાયનો 11મો આ શ્લોક છે. વેદોને જાણનારા વિદ્વાનો પણ જેનું પ્રતિપાદન કરે છે, આસક્તિ વિનાના સંયમીઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારાઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, એવું એ અક્ષર દિવ્ય સ્થાન છે. તે સ્થાન વિશે તને હું ટૂંકમાં કહીશ. યદ અક્ષરમ વેદવિદો વદંતી. બહુ વખત પહેલાં સ્વામિનારાયણ પ્રકાશમાં આપણા હર્ષદભાઈ દવે, આપણા હરિભક્ત જેમણે બધા જીવનચરિત્રો લખ્યા, એમણે આ શીર્ષકથી એક લેખમાળા લખી હતી, યદ અક્ષરમ વેદવિદો વદંતી. આનો બીજો એક અર્થ એવો પણ નીકળે છે, યદ અક્ષરમ વેદવિદો વદંતી. વેદવિદો એટલે વેદવિદહ, વેદના જાણકારો. સાચો વેદનો જાણકાર છે એ અક્ષરના મહિમાનું ગાન કરે છે. આ શ્લોકનું તાત્પર્ય આનો અર્થ કે કોઈ વ્યક્તિ અક્ષરને ન જાણતો હોય તો એ વેદોનો પણ જાણકાર નથી. કદાચ એને વેદો કંઠસ્થ હોય
વેદના મંત્રો બોલતો હોય, વેદનું નિરૂપણ પણ કરતો હોય, પણ જો અક્ષર તત્વને ન સમજતો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના વાક્ય પ્રમાણે એ સાચા અર્થમાં વેદનો જાણનાર નથી. આ વાક્યનો બીજો અર્થ એમ પણ નીકળે છે કે સાચો વેદનો જાણનાર, વેદના અર્થોને જાણનાર એ જ છે કે જે અક્ષરને પણ જાણે છે. યદ અક્ષરમ વેદવિદો વદંતિ. બ્રહ્મ શબ્દના જવાબમાં અક્ષર શબ્દ આવ્યો અને અક્ષર શબ્દનો આ મહિમા આવ્યો. આઠમા અધ્યાયનું નામ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં અક્ષર બ્રહ્મયોગ છે. અહીંયા આપણે એક ધ્યાનમાં લેવા જેવી બાબત શું છે, આ અક્ષર તત્વની વાત થઈ આઠમા અધ્યાયમાં. બ્રહ્મ શબ્દના ઉત્તરરૂપે અક્ષર શબ્દ અહીંયા આવ્યો છે. હવે ગીતાનો આ બ્રહ્મ શબ્દ કે અક્ષર શબ્દ એ પુરુષોત્તમનો વાચક નથી, પરબ્રહ્મનો વાચક નથી, એવું પાછું ભગવદ્ ગીતામાં જ લખ્યું છે. તો અક્ષરની વાત થઈ, હવે આપણે પુરુષોત્તમનો વિચાર કરીએ.